મોટર કાર આ નાની મોટર ગાડી તેના કીટ દ્વારા બનાવવામાં આવી છે. તેમ છતાં તમે પ્રયત્ન કરો અને એમાં હજી નવા ફેરફારો કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો કે આ મોટર ગાડી આગળ જઈ રહી છે. આ ગાડી સાથે એક 9 વોલ્ટ બેટરી અને એક મોટર આપેલી છે. જેમ તમે બટનને ચાલુ કરશો તો ગાડી આગળ વધશે. આ બધા છૂટા ભાગોને જોડતા મોટર ગાડી બની જશે. તેના તળિયાના પુઠ્ઠાના ભાગમાં 9 વોલ્ટની બેટરી લગાડેલી છે. ચાલુ બંધ બટન અને રમકડાની મોટર ગરગડી સાથે લગાડેલી છે. અહીં પુઠ્ઠાના તળિયાના ભાગમાં કે જેમાં ખાંચા આવેલા છે તેમાં પૈડાના માઉન્ટિંગ્સ કે ચોકઠા લગાડો. જ્યારે આપણે બટન દ્વારા મોટરને ચાલુ કરીએ ત્યારે ગરગડી ફરશે. અહીં 2 જોડી પૈડા, એ 2 એક્સલ, 1 ગરગડી, રબર બેન્ડ અને તેના ચોકઠા કે માઉન્ટિંગ્સ આપેલા છે. ગરગડીને દબાણ વડે એક્સલ પર લગાડો, રબર બેન્ડને ગરગડી પર રાખો, પછી છૂટા માઉન્ટિંગ્સ કે ચોકઠા બંને બાજુથી એક્સલ પર સરકાવો, અંતે એક્સલના છેડે 2 પૈડા દબાવીને ફિટ કરો. તેવી જ રીતે બીજા પૈડાની જોડી તૈયાર કરો. ફક્ત આમાં ગરગડી નહીં હોય, આ પૈડાના ચોકઠા કે માઉન્ટિંગમાં ખાંચો હશે જે તળિયાના પુઠ્ઠામાં ભેરવો. બંને પૈડાની જોડીને કારની એક્સિસમાં લગાડો. જે પૈડાની જોડીમાં ગરગડી છે તે મોટરની નીચે આવવી જોઈએ. અંતમાં મોટરની ગરગડીને એક્સલની ગરગડી સાથે રબર બેન્ડ વડે જોડો. હવે કારનું જોડાણ પૂર્ણ થયું છે અને દોડવા માટે તૈયાર છે. આપણે બટનને કાર્યરત કરતા મોટર ફરવા લાગશે. આ ગતિ મોટરથી એક્સલને ગરગડી અને રબર બેન્ડના મદદથી સ્થળાંતરિત કરશે. આ કારને જમીન પર મૂકતા એ આગળ તરફ દોડશે. આ એક અદ્ભુત બધા જ છોકરાઓમાં આ એક અદ્ભુત રમકડું પુરવાર થશે.